नमस्कार दर्शक मित्रों, लोकमंच कार्यक्रम में आपनो स्वागत छे। भारत सौथी मोटो लोकशाही देश छे, समग्र विश्व में कदाच कही शकाय तो सौथी मोटो लोकशाही देश वस्ती गणतरी आपनो देश छे। पण कदाच जो आजे लोकशाही तो आवी गई छे, पण लोकशाही केटला अंशे पुख्त थई छे एक विचारवानो सवाल छे। 26 जान्युआरी 1950 થી ભારતનું પોતાનું આગવું બંધારણ અમલમાં આવ્યું। ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં જે બંધારણીય સમિતિ રચાઈ હતી તો એક પોતાનું બંધારણ રજૂ કર્યું। આ પહેલા જ્યારે 15 ઓગસ્ટ 1947 આપણે આઝાદી મળી ત્યારે આપણે બ્રિટિશ બંધારણને અમલ કરતા હતા। ત્યારબાદ તજજ્ઞોએ ભેગા થઈને એક એવું પોતાનું બંધારણ થયું અને 26 જાન્યુઆરી 1950 રોજ ભારત એક સાર્વભૌમ ગણતંત્ર તરીકે જાહેર થયું। ત્યારથી આ દિવસને 26 જાન્યુઆરીને રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે। ત્યારથી ભારતનો નાગરિક બંધારણમાં આપેલી હક્કો અને ફરજોનું પાલન કરે છે અને હક્કો ભોગવે છે। 62 વર્ષ થયા છે 1950 બાદ, આજે કહીએ તો 26 જાન્યુઆરી હવે આવી રહી છે, 63મો પ્રજાસત્તાક દિવસ છે। ત્યારે જૂની પેઢી છે લગભગ વિસરાવા માંડી છે, નવી પેઢી છે તેણે ભારતના વિકાસમાં એક ખૂબ સારું યોગદાન આપ્યું છે। પણ વિકાસ તો થઈ રહ્યો છે, પણ જો નીતિમત્તાની વાત કરવામાં આવે, ફરજોની વાત કરવામાં આવે તો સામે હક્કો પણ છે। ક્યાં ઉભો છે આપણો દેશ, ક્યાં છે આપણો નાગરિક, લોકમંચમાં આજે એ જ વાત કરવી છે। અને આજે બે વિશિષ્ટ આમંત્રિતો છે। સૌથી પહેલા છે અશોકભાઈ દામાણી। અશોકભાઈ આપનું સ્વાગત છે। અશોકભાઈ જાણીતા ધારાશાસ્ત્રી છે અને જાગૃત જન તરીકે એક ખાસ વિશિષ્ટ એનજીઓ પણ ચલાવે છે અને તેમની સાથે છે રુઝાન ખંબાતા, ઉદ્યોગ જગતનો જાણીતો ચહેરો અને એક અલગ વિચારધારા ધરાવતી વ્યક્તિ। આપનું સ્વાગત છે અશોકભાઈ। આપે તો બંને પેઢી જોયેલી છે, ભારતે આઝાદીની લડત આપી છે, અનેક લોકોએ બલિદાન આપ્યું છે। સૌથી પહેલા શરૂઆત તો ક્રાંતિ થઈ હતી, બળવો થયો હતો, ત્યારબાદ ધીરે ધીરે ગાંધીજીએ એક અહિંસાનું શસ્ત્ર આપ્યું, આમ તો શસ્ત્ર ન કહેવાય, કારણ કે અહિંસામાં શસ્ત્રની વાત નથી આવતી, પણ એમણે અહિંસાનું શસ્ત્ર આપ્યું, સત્યાગ્રહ કર્યો અને છેવટે ભારતને આઝાદી મળી છે। એક તો બંધારણ રચાયું, લોકોનો ઉત્સાહ એક અલગ હતો, પણ ત્યારબાદ ધીમે ધીમે સમય વહેતો ગયો છે, નવી પેઢી પણ આવી છે, જૂની પેઢીના મૂલ્યો કદાચ ક્યાંક વિસરાતા જાય છે, નવી પેઢી છે, હા ભારત એક વિકાસશીલ દેશ તરીકે સ્થાપિત થયો છે, પણ આંતરિક રીતે જોવા જઈએ તો આજે ભારત ક્યાં પહોંચ્યો છે? ભારત તો વિકાસ તો થાય જ છે, જી વિકાસ નથી થતો એવું તો છે જ નહીં, પણ મહાત્મા ગાંધીજીએ આપણને આઝાદી અપાવી છે એવું કહેવા કરતા ગાંધીજીએ એ સિવાય ઘણું બધું આપ્યું છે। આઝાદી તો એક એના કાર્યક્ષેત્રમાંનું એક કાર્ય છે। ગાંધીજીએ આપણને જે કહ્યું છે, કેટલી અદભુત વાત કરી છે ગાંધીજીએ, કહ્યું છે કે સત્ય અહિંસા ચોરી ન કરવી, વણજોતું ન સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાધીન થવું, સર્વધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણાથી આચરવા। આમાં એક વાત એ આવે છે, કદાચ જે જૂની પેઢી હતી એ ફરજો તરફ વધારે ઝોક આપતી હતી કે આપણે ફરજ બજાવવી જોઈએ, નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ, કરવું જોઈએ। નવી પેઢી આવી છે એ કદાચ ફરજોને બાજુ મૂકે છે અને પોતાના હક્કો ભોગવા વધારે તત્પર છે। શું લાગે છે આપણને કે આ પરિવર્તન ખરેખર એવું આવ્યું છે ખરું કે ના? નવી પેઢી જૂની પેઢી કરતા બી વધુ સારી છે, માત્ર ધૂળ ચડી ગઈ છે, આપણે ધૂળ ખંખેરવાની છે। હું બહુ ચોક્કસપણે માનું છું કે જૂની પેઢી કરતા નવી પેઢી વધુ ઓનેસ્ટ, વધુ ઈમાનદાર અને વધુ ખંતીલી છે। મને મારું બચપન યાદ આવે છે, એના કરતા મારા દીકરાનું બચપન વધારે સ્માર્ટ દેખાય છે અને ઓનેસ્ટી બી વધી જ છે। જી જી, રુઝાન આપની પાસે આવીશ કે શું કેવું છે આપનું? નવી પેઢી છે કદાચ થોડું હક્કો તરફ વધારે ઝોક છે કે લાઈફને એન્જોય કરી ફરજને સેકન્ડ પ્રેફરન્સ આપો? સી, ટુ સ્ટાર્ટ વિથ ધ નવી પેઢી જૂની પેઢી, ધ સેમ ડેફિનેશન્સ, ઓકે. I personally feel my take on this is that ke navi pedi they have got enthusiasm, dynamism, they are go getters, revolutionary khayalo che, badhu che, par ek moto problem navi pedi ma su che tamne kahu ke e loko ek koi ke mane avo dialogue maryo tho ke youth is not useless but useless, used useless, yes, to mane dialogue na gamyo me ko, we are not supposed to be used, અમે વપરાવા માટે નથી, વી આર સપોઝ ટુ બી યુઝફુલ, પણ નવી પેઢીઓને આ યુઝ લોકો કરે છે અને જ્યારે કોઈ માણસ યુઝ થાય છે ત્યારે મિસયુઝ થઈ જાય છે, બિલકુલ સાચી વાત, અને મિસલેડ થઈ જાય છે. એટલે તમારો જે આ પોઈન્ટ છે નવી પેઢી જૂની પેઢી, એટલે અત્યારે આપણી નવી પેઢીનો મેજર પ્રોબ્લેમ આ યુઝ થવાનો છે, પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2,
પેલું પિક્ચર હતું અત્યારે નામ ભૂલી ગયે પણ પેલો ડાયલોગ હતો પેલી સોનાક્ષી નો કે મુજે થપ્પડ સે દર નહીં લગતા હે પ્યાર સે લગતા હે વાહ ક્યા વાત આ જે ડાયલોગ છે ઇટ શોઝ કે આપણું યુથ આજનું એગ્રેસિવ છે ઇટ ઇઝ રેડી ટુ ફેસ ધ વર્લ્ડ પણ સાથે નેગેટિવ ડાયલોગ શું થયો પ્યાર સે લગતા એટલે ઇનસિક્યોર છે જયારે કોઈ માણસ કે મુજે પ્યાર સે દર નહીં દેટ મીન્સ કે ઇનસિક્યોર છે એટલે અત્યારને જે જૂનામાં ઊંધું હતું આજની તારીખમાં યુવાનો પાસે બહુ મોકા છે કઈ રીતે ખાલી ઇન્ડિયામાં પોતાના સેલ્ફ ને પ્રૂવ કરવાનો નથી મોકો વર્લ્ડમાં પ્રૂવ કરવાનો મોકો છે એ કઈ રીતે કે લેટ્સ આજની તારીખમાં તમે જોશો કે વી આર ફેસિંગ ગ્રેવ 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 પ્રોબ્લેમ્સ હવે કઈ ઘટના વિચ આર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોબ્લેમ છે મેજર પ્રોબ્લેમ કરપ્શન ટેરરિઝમ આ બધા જ પ્રોબ્લેમો અગર યુથ ચાહે તો ધે કેન સ્ટેન્ડ અપ એન્ડ ફેસ ઇટ કારણ કે પેલું પિક્ચર હતું એનું બી પાછું ગીત પિક્ચર નું નામ તો મને યાદ જ નથી કિતને બાજુ કિતને સર ગિનલે દુશ્મન ધ્યાન સે હારે ગાવો હર બાજી જબ ખેલે હમ જીતા ક્યા વાત જી ક્યા વાત ડાયવર્ઝન ડાયવર્ઝન યુ વોન્ટ ડાયવર્ઝન બિલકુલ એ વાત સાચી છે પણ આજે જે આપણે વાત કરી રહ્યા છે કે હક્કો અને ફરજો વચ્ચેની ભેદરેખા છે કદાચ સમજાતી નથી નવી પેઢી અથવા એ લોકો જાગૃત નથી આપણે કહું કે નવી પેઢી વધારે કામ કરે છે પણ કદાચ એ લોકો અત્યારે એવા સમય એવો બદલાયો છે કે એ લોકોને ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે માટે એ લોકો જો સમય સાથે ના ચાલે તો ફેંકાઈ જાય માટે એ લોકોને કામ વધારે કરવું પડે છે પહેલાના જમાનામાં એવું હતું પણ નાગરિકની પોતાની વાત કરીએ તો જૂની પેઢી હોય કે નવી પેઢી હોય આખરે તેઓ ભારત દેશના નાગરિક છે બરાબર વાત કરીએ એક સાદું ઉદાહરણ લઈએ આપણે તો ટ્રાફિક સિગ્નલની વાત કરીએ ટ્રાફિક સિગ્નલ જો રેડ હોય બધા ઉભા હોય છે પણ એ રેડ સિગ્નલને કારણે નહીં પણ ત્યાં પોલીસ કોન્સ્ટેબલ ઉભો હોય તો ઉભો હોય છે પણ જો પોલીસ કોન્સ્ટેબલ ન હોય અને રેડ સિગ્નલ હોય તો એવું ઘણીવાર જોવા મળતું હોય છે કે મોટા ભાગે લોકો નીકળી જતા હોય છે તો એનો અર્થ એ થયો કે ફરજમાં આવે છે નિયમનું પાલન કરવું પણ નથી કરતા હોતા તો આના માટે કોણ જવાબદાર એના માટે આપણે પોતે જ જવાબદાર છીએ આપણે બધા જ બિરબલના દૂધના કૂવામાં પાણીનો લોટો નાખીએ છીએ હું કહું એમાં જી પણ બિલકુલ તમે સાંભળો આપણે આપણે શું કરીએ છીએ કે આપણે એક કાયદાનો ભંગ કરીશું તો શું ફરક પડશે હા બધા જાય છે તો આપણે બી જોઈએ પણ એવું ના હોવું જોઈએ ને ક્યાંક શરૂઆત થવી જોઈએ ને શરૂઆત ક્યાંક થવી જોઈએ શરૂઆત મારાથી કેમ નહીં હું કેમ શરૂઆત ના કરું શરૂઆત કોને કરવી જોઈએ પ્રશ્ન નથી પણ આપણે એક વાત એ વિચારી રહ્યા છે કે આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તેના માટે જવાબદાર કોણ સાયકોલોજી લેટ અસ ટોક ઓન ધેટ એસ્પેક્ટ અત્યારે એક જ એનાથી તમને ખબર પડશે જરૂર તમારી વાત સાચી છે કે આપણે શરૂઆત કરવી જોઈએ અને તમે કહો કે 99% લોકો જશે 1% લોકો ઉભા રહેશે રાઈટ ઇન્ડિયાની વાત છોડો બોમ્બેની વાત છોડો કારણ કે બોમ્બેમાં બી આવું એટલે લેટ્સ નોટ ટોક બોમ્બે લેટ્સ ટોક ધ વર્લ્ડ ફોરેનમાં બી થાય છે તમે કહો ફોરેનમાં તો પેલો ઉભો છે ભલે પોલીસ વાળો નથી ઉભો છે પણ પોલીસ વાળો નથી પણ સીસીટીવી કેમેરા છે સાહેબ બરાબર પછી એક મિનિટ એ લોકો દેશ